જીયાણા રાજકોટથી પચીસ કિલોમીટર દૂર જે જિયાણા ગામ આવેલું છે ત્યાં એક અજીબો ગરીબ ઘટના છે તે સામે આવી છે જીયાણા ગામમાં આવેલા ત્રણ જેટલા મંદિરને અસામાજિક તત્વો દ્વારા પોતાના નિશાને બનાવ્યા હોવાની ઘટના છે તે સામે આવી છે જી હા મારી પાછળના જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે હાલત કરવામાં આવી છે રામાપીરની મૂર્તિ સહિતની જે દેવી દેવતાઓની જે મૂર્તિ હતી તેની કયા પ્રકારની હાલત છે તે કરવામાં આવી છે હું મંદિરના દ્રશ્યો પણ આપને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું હાલ ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ આવી પહોંચી છે તે આ જિયાણા ગામ છે કે જ્યાં રામાપીરનું વર્ષો જૂનું મંદિર આવેલું છે સ્થાનિકો સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે આ મંદિર છે તે કેટલું જૂનું છે અહીંયા લોકો છે તે કેટલાય મોટી સંખ્યાની અંદર અહીંયા આવતા જે સ્થાનિકો સાથે વાતચીત કરીશું શું કહેશો આપનું નામ શું છે સરવૈયા લાલજીભાઈ લાલજીભાઈ શું કહેશો રામાપીરના મંદિરનો ઇતિહાસ કહો કેટલા વર્ષ જૂનું આ મંદિર છે લોકો કેટલી આસ્થા ધરાવે છે આજુબાજુના કેટલા ગામના લોકો અહીંયા દર્શન કરવા આવતા હતા શું કહેશો બહુ અમારું આસ્થાનું કેન્દ્ર છે અને કમસે કમ પચાસ વર્ષથી વધુ જૂનું હે મંદિર બહુ જ અહીંયા પ્રસંગો હોત ગ્રામજનો કરે છે અને જ્યારનું સળગાવવામાં આવ્યું ત્યારના ગ્રામજનો રોષે ભરાણા એ પોલીસ કેસ કર્યો છે પણ પોલીસ હજી સુધી કોઈ ગુનેગારને પકડી નથી શકી ગ્રામજનોની એવી લાગણી છે કે જલ્દીમાં જલ્દી ગુનેગારને પકડે અને એને કડક કાર્યવાહી સજા કરે ચોક્કસ તો કડક કડક સજા થવી જોઈએ મંદિરની વાત કરવામાં આવે તો મંદિરની અંદર કુલ કેટલી અહીંયા મૂર્તિઓ છે તે રાખવામાં આવી હતી અને કઈ રીતે અહીંયા સળગાવવામાં આવ્યા હોની ગ્રામજનોને જાણ થઈ છે શું કહેશો ગ્રામજનોને સવારે દશક વાગ્યાની આસપાસ જાણ થઈ બધા ગ્રામજનો આવ્યા પછી પોલીસ કેસ કર્યો ત્રણ મૂર્તિ હતી રામદેવજીની ભાથેજીની અને ડાલીભાઈની એને ટાયરો પહેરાવી અને સળગાવવામાં આવ્યું હતું ચોક્કસ તો મૂર્તિઓને ટાયર છે તે પહેરાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ ટાયર છે તે સળગાવી નાખવામાં આવ્યા હતા અન્ય ગ્રામજન છે તે પણ આપણી સાથે છે શું નામ છે આપનું હરેશભાઈ હરેશભાઈ શું કહેશો ગામની અંદર કુલ કેટલા મંદિરો છે તે સળગાવવામાં આવ્યા છે અને આ ઘટનાને ગ્રામજનો કઈ રીતે જોઈ રહ્યા છે મંદિર ત્રણ સળગાવવામાં આવ્યા એક વાતંગી દાદાનું એક રામાપીરનું એક મેરડી માતાનું અને અંદાજીત ક્યારે સળગાવવામાં આવ્યા હોઈ શકે છે તમારું શું માનવું છે રાતે બે બે વાગ્યા પછી બે વાગ્યા પછી તાવનો પણ પ્રસંગ તો શું કેશો આવી છે તાવ તો આયાનો ન હતો મેલડી માતા એ દિવસ નો હતો જઈ ગયું તું રાતે ખાસ કરીને અત્યારે કેવી વાત સામે આવી રહી છે કે ગામના માજી સરપંચે જે આ કૃત્યને અંજામ આપ્યું છે આ માજી સરપંચ જે છે એ કોણ છે ને હાલ અત્યારે કયા પ્રકારનું એ જીવન જીવે છે હવે એ તો કાંઈ ખબર નહીં હોય ના ખબર નથી ચોક્કસ તો હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે જીયાણા ગામના આ દ્રશ્યો છે કે જ્યાં ત્રણ જેટલા મંદિરો સળગાવ્યા હોવાની ઘટના છે તે સામે આવી છે સાથોસાથ અત્યારે પોલીસ કર્મચારીઓ છે તે પણ જીયાણા ગામ ખાતે પહોંચી ચૂક્યા છે જીયાણા ગામની વાત કરવામાં આવે તો રામાપીરનું મંદિર મેલડી માતાજીનું મંદિર અને વાસંગી દાદાના મંદિરને આગ લગાડવામાં આવી છે સમગ્ર મામલે એરપોર્ટ પોલીસ દ્વારા આઈપીસી બસો પંચાણું અને ચારસો અંતર્ગત ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે અને હાર એરપોર્ટ પોલીસ પોલીસ દ્વારા માજી સરપંચ જે અરવિંદ સરવૈયા છે તેને સકંજામાં લીધો હોવાનું પણ છે તે સામે આવ્યું છે પોલીસની પૂછપરછમાં આજે માજી સરપંચ અરવિંદ સરવૈયા છે તેવું જણાવી રહ્યો છે કે તેને ખૂબ જ પૂજા પાઠ કર્યા હતા પરંતુ કોઈપણ પ્રકારે તેની સ્થિતિ ન સુધરતા આ પ્રકારનું દુષ્કૃત્ય આચર્યું હોવાની હાલ અત્યારે પોલીસ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે એને જે અરવિંદભાઈ હાલની એની માનસિક સ્થિતિ થોડી હોય તેવું જણાય આવે છે અને જેઓ આરોપી તરીકે જે છે એ ભૂતપૂર્વ સરપંચ પણ રહી ચૂકેલા છે અને બેથી ત્રણ વર્ષ પહેલાં એમને પોતાની પત્ની અને એના દીકરો પોતી બધી મિલકતને જમીન બધું એમના નામે કરાવીને લઈને જતા રહેલા ત્યારથી એ માનસિક રીતે થોડા પીડાય છે અને ભૂવા જાગડિયા કરી અને મતલબ ભૂવાઓના નામાં બધામાં પડીને એનું એવું કહેવું છે કે આ બધું કરવા છતાં મારું ના થયું તો માતાને શું કરવાનું મતલબ વાહિયાત વાતો કરે છે પણ આ લાગણી દુભાઈએ એવું કૃત્ય કર્યું છે અને ગુનો દાખલ કરીને હાલ આરોપીની ધરપકડ કરવામાં આવશે